वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथावार्ता सांभळनारा बधा भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર 10મું તરંગ 33મું ભુજનગરમાં ભગવાન શ્રીહરિએ અદ્ભુત રંગલીલા કરી, રંગોત્સવ કર્યો, રંગે રમી અને રમાડી ભક્તોને ખૂબ સુખ આપ્યું। સ્નાન કરી પ્રભુએ ભોજન સ્વીકાર્યું, સંતો ભક્તોને ભાવથી જમાડ્યા। ગંગારામમલ અને સુંદરજી ભાઈએ આવી પ્રભુની અતિ અલૌકિક પૂજા કરી। ત્યાર પછી ભગવાન શ્રીહરિ અદ્ભુત ઉપદેશ આપે છે। આ રંગોત્સવના દિવ્ય પ્રસંગે હિંડોળા ઉપર હિચકતા હિચકતા હરિવર હરિકૃષ્ણ મહારાજ હૈયાનું હેત લાવી હરિભક્તોને અતિ અદ્ભુત વાત કરે છે। આપણને બધાને કાયમ માટે કામ લાગે એવી આ વાત આવો આપણે શ્રવણ કરીએ। મધ્યાહ્ન પછી કે સ્નાન હી સંત કરી જબ આય મંડપ કરે તબ શુદ્ધ હી બિછાને તિહા બિછાય। મધ્યાહ્ન પછી કે સ્નાન હી संत करे जब आए मंडप करे तब शुद्ध ही बिछाने तिहा बिछाए। मंडप बीच हिंडोल हे बांध दिए अमूल जाली जरूखे गोख कर बांधी दिए सब फूल। बपोर पछी સંતો જ્યારે સ્નાન કરી પાછા આવ્યા ત્યારે રંગ ગુલાલવાળા મંડપને સ્વચ્છ કર્યો। બધા બિછાના હતા તેને પાછા બિછાવી દીધા। સમયા ઉત્સવ પ્રસંગમાં યાદ રાખવા જેવી અને શીખવા જેવી આ સેવા છે। સેવા બે હોય દાદા, એક ઉત્સવ પહેલાંની સેવા અને એક ઉત્સવ પછીની સેવા। મોટા ભાગે ઉત્સવ પહેલાંની સેવા એની તૈયારી માટે ઘણા બધા ભક્તો જોડાતા હોય, પણ ઉત્સવ પૂરો થઈને પછી તો ઘર ધણીની જેમ જે સેવા કરતા હોય ને, મંદિરને મારું ઘર છે એમ જેણે માન્યું હોય ને, આવા ભક્તો સમયા પછીની સેવામાં જોડાતા હોય। સંતો ભક્તોએ આખો મંડપ સાફ કર્યો, ગુલાલ 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 રંગ 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 થયો હતો એ સાફ કરી, બધા આસન ખંખેરી ખંખેરી ચોખ્ખા કરી અને પાછા બિછાવ્યા અને મંડપની વચ્ચે અમૂલ્ય હિંડોળો બાંધ્યો। જાળી ઝરૂખા ગોખમાં બધે ફૂલ બંધાવી દીધા, વિવિધ પ્રકારના બિલોરી ઝાડ અને જાત જાતની હાંડીઓ બાંધીને હરિભક્તોને જેવો ભાવ હતો તેવી અપાર શોભા કરી દીધી। સંતો મંડપમાં આવ્યા, પ્રથમ સભા ભરાણી, હરિભક્તો બધા ભરાઈને બેસી ગયા હતા ત્યારે મુક્તાનંદ સ્વામી સત્સંગની વાત કરવા લાગ્યા।
સાંભળજો, આ સાગર ગ્રંથના પ્રથમ વક્તા જ મુક્તાનંદ સ્વામી છે. મુનિવર્ય મુક્તાનંદ સ્વામીના મુખે જે કથા પ્રગટ થઈ અને ભક્તરાજ દાદા ખાચર એમણે શ્રવણ કરી અને એ બધી વાતો યાદ કરીને એક એક પ્રસંગ એક એક શબ્દને વિચારીને જેમણે લખ્યા એ મુક્તાનંદ સ્વામીના અતિ કૃપા પાત્ર અને પ્રથમ અને પટ્ટ શિષ્ય એવા સદગુરુ આધારાનંદ સ્વામી. વહાલા ભક્તો, આપણે વંદન કરીએ આવા સદગુરુઓને. આપણે ભાગ્યશાળી છીએ કે આપણે મુક્તાનંદી પરંપરામાં પ્રગટ થયા. મુક્તાનંદ સ્વામીના ખોળે બેઠા છીએ આપણે. સત્સંગની માં છે એવા મુક્તાનંદ સ્વામી આપણી પરંપરાના આદિ ગુરુ છે. આપણને આ વાતનું સદા ગૌરવ હોવું જોઈએ, સદા. આજે બપોરે મારી સંતોની સભામાં એક વાત થતી હતી કે સમય જાય એટલે ઇતિહાસ બદલે છે, ઇતિહાસ બગડે પણ છે. ભારત દેશનો 70 વર્ષ જૂનો ઇતિહાસ હમણાં ખુલી રહ્યો છે. કેવા કેવા રહસ્યો, કેવા કેવા રાજ ઉકલી રહ્યા છે કોઈ કલ્પના ન કરી શકે. 200 વર્ષ પહેલા મુક્તાનંદ સ્વામી અને મહારાજનો કેવો મધુર સંબંધ હતો. મહારાજે મુક્તાનંદ સ્વામીને સત્સંગની માં કર્યા. આજે ઘણા બધા લોકો, ઘણા બધા સત્સંગીઓ મુક્તાનંદ સ્વામી વિશે જ્યારે ભાંગલું બોલતા હોય, સ્વામી વિશે ક્યારેક ક્યારેક એવા શબ્દો બોલતા હોય, આવું અમે ક્યારેક વિચરણમાં નીકળીએ ત્યારે સાંભળીએ, વાયા વાયા સાંભળીએ, ત્યારે ચોક્કસ દુઃખ થાય. પણ એમાંથી આપણે જાણવા જેવું એટલું જ છે કે આપણે બધા કમર કસીએ. આવા મોટા મુક્તાનંદ સ્વામી વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, કામ ક્રોધાદિકના તરંગ ઉઠતા હોય તેવા સમયમાં ઉચ્ચ સ્વરે કરીને સ્વામિનારાયણ એવું નામ સ્મરણ કરવું અથવા તો મુક્તાનંદ સ્વામી જેવા સંતને યાદ કરવા, તો કામ ક્રોધાદિકના તરંગ શાંત થાય. આવા મુનિવર્ય મુક્તાનંદ સ્વામી, સ્વામીનો મહિમા, સ્વામીના સદગુણો, સ્વામીનું ઐશ્વર્ય, સ્વામીની સાધુતા, સ્વામીનો દાસભાવ, સ્વામી આ સત્સંગમાં પોષણના કરેલા કાર્યો, આ બધી વાતો આપણે વારંવાર યાદ રાખવી જોઈએ, વિચારવી જોઈએ. મુક્તાનંદ સ્વામી પધાર્યા છે, હિંડોળો બાંધી દીધો છે, હરિભક્તો બધા આવી ગયા છે, હજી મહારાજ નથી આવ્યા. ભક્તોએ વિનંતી કરી, સ્વામી આપ પધારો ને. શ્રીહરિની આજ્ઞાથી તે સ્વામી વાત કરી. ત્યારે સ્વામીએ વાત કરી કે તમે જે જે ગામના હરિભક્ત છો તેમણે સત્સંગના નિયમ અને ધર્મને દ્રઢતાથી પાળવા. મુક્તાનંદ સ્વામીની વાત એટલે શ્રીજી મહારાજની જ વાત. સંત બોલે તે ભેળો હું બોલું રે, સંત ન ભૂલે હું એ ન ભૂલું રે. સંત બોલે તે ભેળો હું બોલું રે, સંત ન ભૂલે હું એ ન ભૂલું રે. સંત વાત ભેળે કરું વાત રે, એમ સંત માં છો સાક્ષાત રે, એમ સંત માં છો સાક્ષાત રે. ભગવાન અને ભગવાનના સંત એનો અભિન્ન સંબંધ છે, અભેદ સંબંધ છે. મુક્તાનંદ સ્વામી કેટલી અદ્ભુત વાત કરે છે. તમે બધા ભક્તો આટલું યાદ રાખજો, સત્સંગના નિયમ અને ધર્મ દ્રઢતાથી પાળજો, ટેક રાખીને પાળજો. નિયમ અને ધર્મ પાળવામાં જેટલી કાચપ હોય તેટલા તે હરિભક્ત કાચા ગણાય. જેને 4 વર્તમાન એટલે કે દારૂ ન પીવો, માંસ ન ખાવું, ચોરી ન કરવી અને વ્યભિચાર ન કરવો, આ નિયમોમાં ફેર પડે છે તેને જીવ વિનાના મળદા જેવા સમજવા. એ જીવતા છે છતાં મરેલા છે. કોણ જે ધર્મ વિનાનો છે, નિયમ વિનાનો છે. ગઈકાલે પણ ભગવાન શ્રીહરિએ સભામાં આ જ વાત કરી હતી.
જેટલી આજ્ઞા પાળે છે એટલું ભક્તમાં દૈવત આવે છે। આ સત્સંગમાં અક્ષરધામ સુધી પહોંચવાની બે પાંખ કહેવાય છે, એક આજ્ઞા અને ઉપાસના। આ સંપ્રદાયના બધા શાસ્ત્રો, બધા સંતો, બધી કથાવાર્તા એનો સાર જ એટલો છે, આજ્ઞા અને ઉપાસના આ બંનેને અણીશુદ્ધ કરવા। ઉપાસના એટલે ભગવાન જેવા છે એવા ભગવાનને યથાર્થ જાણવા અને સમજવા। આજ્ઞા એટલે એ ભગવાનની જે કંઈ આજ્ઞા છે એ આજ્ઞા ખબરદાર થઈને, સાવધાન થઈને પાળવી। પ્રશ્ન એ છે, ભગવાનને જાણનારા માનનારા વધી રહ્યા છે પણ ભગવાનનું માનનારા ઘટી રહ્યા છે। ભગવાનને માનનારા ઘણા છે, ભગવાનનું માનનારા ઘણા ઓછા થતા જાય છે। આપણે આજ્ઞા અને ઉપાસના એનું પ્રેઝન્ટેશન કર્યું હતું, 7-11ની વાત કરી હતી, નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચયતવ ઘનશ્યામ આ કથા કરી હતી, તમે બધા ભક્તોએ ખૂબ સાંભળી હતી। પ્રશ્ન ઘણો મોટો એ છે કે ઉપાસના કેટલી છે એની કસોટી આજ્ઞા છે। જેટલી આપણે આજ્ઞા પાળીએ છીએ એટલી જ ઉપાસના ખરેખર છે, બાકી તો દંભી ઉપાસના છે, દેખાડવા માટેની ઉપાસના છે, વાચ્યાત્મક વાણીમાં રહેલી ઉપાસના છે। ભગવાનને 50% સર્વોપરી સમજતો હોય, સર્વ કરતા જાણતો હોય તો ભગવાનની 50% આજ્ઞા પાળી શકે, ને 100% ભગવાનને જેમ છે એમ સમજતો અને જાણતો હોય ને તો ભગવાનની 100% આજ્ઞા પાળી શકે। ઉપાસનાની કસોટી આજ્ઞા છે। આજ્ઞા કેટલી પાળી શકે? તો જેટલી ઉપાસના દ્રઢ હોય। બંને પરસ્પર પૂરક છે અને સાધક છે, એકાબીજા વિના એકાબીજા અધૂરા છે। આજના જીવને આજ્ઞા પાળવી ગમતી જ નથી, એ પછી ભગવાનની હોય, સંતોની હોય, માતા પિતાની હોય, કારણ કે આજ્ઞામાં પરતંત્રતા આવે છે, થોડું બંધન આવે છે। પૂજ્યપાદ ગુરુજી ઘણી વાર કહે, સદગુરુની આજ્ઞામાં રહેવું એ શિષ્ય માટે બંધન નથી, શિષ્યની મોટી સલામતી છે, સેફટી છે। નદીના કિનારા નદી માટે બંધન નથી, કિનારા નીકળી જાય ને તો નદીનું અસ્તિત્વ પણ ખલાસ થઈ જાય। કિનારા છે એ નદીનું બંધન નહીં, નદીનું જીવન છે। એમ ધર્મનિયમ છે, ભગવાનના આદેશ અને આજ્ઞાઓ છે, એ આપણા માટે બંધન નથી। સાચું વિચારીને જોઈએ ને તો એમાં આપણી સૌથી મોટી સલામતી છે, સૌથી મોટી। સો વાતની એક વાત છે, નવ કરવો આજ્ઞા લોપ, રાજે કરવાનું રહ્યું પરો, નવ કરાવે એ કોપ। સો વાતની એક વાત છે, નવ કરવો આજ્ઞા લોપ, રાજી કરવાનું રહ્યું પરો, નવ કરાવે એ કોપ। નિષ્કુળાનંદ સ્વામીએ કેટલી અદ્ભુત વાત લખી, રાજી કરવાની વાત પછી કરી, આપણે પહેલા તો ભગવાનને કુરાજી નથી કરવા આ સંકલ્પ કરીએ, ભગવાન રાજી થાય એવા 5 કામ કરીએ અને કુરાજી થાય એવા 95 કામ આપણે રોજ કરીએ છીએ, એટલે સરવાળો કેવો થવાનો, ગ્રાન્ડ ટોટલ દાદા કેવું થવાનું, માઇનસમાં જ ને। 5 માળા કરે અને 95 ચાળા કરે, શું થશે? કેવી સરસ કોઈએ વાત કરી છે, કર્મ જ કાળા હોય, કર્મ જ કાળા હોય તો બિચારી માળા પણ શું કરે, કપાળમાં ટીલું અને ધર્મ નિયમમાં ઢીલું। આજના ભક્તોની આવી કંઈક પરિસ્થિતિ છે,
આપણે ઉપરથી બહારથી દેખીતી રીતે મોટા સત્સંગી દેખાય એવા જ પ્રયત્ન કરીએ. મોટો ચાંદલો, ઉજળા કપડાં, જાડી કંઠી, ઉપરથી આપણે સત્સંગી વિશેષને વિશેષ બનતા જઈએ છીએ, પણ આપણા મન, ઇન્દ્રિયો, અંતઃકરણ એનો સત્સંગ એટલો ઘસાઈ ગયો છે, અભાવ, અવગુણ, નિંદા, ટીકા, દ્રોહ, ખટપટ એમાંથી આપણે બહાર જ નીકળતા નથી. ભગવાનનો ભક્ત એ ઉપરના આટાટોપથી દૂર હોય, મહારાજની નાની મોટી તમામ આજ્ઞા સાવધાન થઈને પાળતો હોય. ગઈકાલે આપણે વચનામૃતમાં મહારાજના શબ્દો શ્રવણ કર્યા હતા ને, પ્રથમ પ્રકરણનું 34મું વચનામૃત મહારાજ એમ કહે, પરમેશ્વરના વચનને મૂકીને જીવ જ્યારે આડો અવળો ડોલે છે ત્યારે ક્લેશને પામે છે. જેટલું વચન લોપે એટલું દુઃખ, અને જેટલું વચન પાળે એટલું સુખ. એ વચન લોપે જાણે સુખ લે સુરે, એ વચન લોપે જાણે સુખ લે સુરે, તે તો કહેશું કહેવાને જો રે સુરે. વચનામૃતમાં મહારાજે ગઈકાલે આપણે વાત શ્રવણ કરી હતી, પ્રથમનું 31મું. મહારાજ એમ કહે છે, આ સત્સંગમાં મોટેપ છે એ તો ભગવાનના નિશ્ચય કરીને અને ભગવાનની આજ્ઞા પાળવે કરીને છે, અને એ બે સાધન નથી તો વ્યવહારે કરીને ગમે એવો મોટો છે તો પણ નાનો જ છે. માટે આજ્ઞા પાળવામાં ગાફલાઈ જે છે ને એને કાઢીએ. આજ્ઞા પાળવામાં આપણે હજી એટલા બધા ગાફલ છીએ, બેસાવધાન છીએ. પ્રતિજ્ઞા કરીએ મહારાજને રાજી કરવા માટે, મહારાજની આજ્ઞા પાળવી છે, પાળવી છે ને પાળવી જ છે. કદાચ આ દુનિયાનું દુઃખ આવે, અરે આ દુનિયાના બધા દુઃખ એક સાથે માથે આવી પડે, તો પણ મહારાજની આજ્ઞા પાળવી છે. તો રક્ષા કોણ કરશે? મહારાજ પોતે જ કરશે. શનિવારની કથા બધા ભક્તોને ખૂબ ગમી છે, બધા ભક્તોના બહુ સારા ફીડબેક આવે છે. ભગવાન સહાય કરે છે, પરંતુ કોની? શરણાગતની. ફક્ત અને ફક્ત શરણાગતની. શરણાગત કોણ છે? એની 6 બાબત, એમાં 3 બાબત આપણે શ્રવણ કરી, 3 બાબત બાકી છે. અમેરિકાના સિટીઝન છે એની સંપૂર્ણ જવાબદારી અમેરિકા લે છે, તમને ખબર છે. પણ સિટીઝન નથી, ઇલીગલ છે, સ્ટેટસ વિનાના છે, એની જવાબદારી સરકાર નથી લેતી, તમને ખબર છે. આ દુનિયાના પણ કાયદાઓ એવા છે. તમે ને હું પ્રભુના સાચા શરણાગત બનીશું ને, સાચા ભક્ત બનીશું ને. એ સાચાને સોંઘા ઘણા નથી મોંઘા થયા મહારાજ, સાચાને સોંઘા ઘણા નથી મોંઘા થયા મહારાજ, ખોટાને ન જડે ખોળતા તે દિન કે વળી આજ. ભગવાન તો સાચો જે હોય ને, અંતરથી જે નિર્દોષ હોય ને, જેનું અંતર ભક્ત બની ગયું હોય ને, એવા ભક્ત ઉપર રાજી થાય છે. ઉપરના આટાટોપથી ભગવાન નથી રાજી થતા. કદાચ આ જગતમાં આપણે બે જણાને રાજી કરી શકશું, પણ ભગવાન તો અંતરથી જ રાજી થાય છે. કહેવાય છે ને કે ભગવાન જેની દાનત ખરાબ હોય ને એને ક્યારેય માફ નથી કરતા. આજનો માણસ દાનત ખોર બનતો જાય છે. ભૂલ કરે એને ભગવાન માફ કરે છે, પણ ભૂલ કરવાની આદત હોય ને એને ભગવાન માફ નથી કરતા. પૂજ્યપાદ ગુરુજીએ સંતોની સભામાં ઘણીવાર આ વાત કરી, કેવી અદ્ભુત વાત છે. માણસ છે, એની ભૂલ થાય, ભૂલ કર્યા પછી પશ્ચાતાપ થવો જોઈએ, ભગવાનને પ્રાર્થના થવી જોઈએ, એના માટે પશ્ચાતાપ થવો જોઈએ.
પણ ભૂલ કર્યા પછી ભૂલ કરવાની જે આદત પડી જાય છે, નિર્ભય થઈને નફટ બનીને ભગવાનની જ્યારે આજ્ઞા લોપવા જ લાગે છે ને, પછી ભગવાન એમ કહે તું જાણે અને તારું કામ જાણે. મુક્તાનંદ સ્વામીએ કહ્યું ધર્મ વિનાનો જીવ કેવો છે? તો આત્મા વિનાનું શરીર એટલે કે મળદું છે ને એના જેવો છે. અત્યંત સંબંધવાળો હોય કે અપાર હેતવાળો હોય, જો તેના શરીરમાંથી જીવ નીકળી જાય તો પછી દેહમાં લગારે હેત રહેતું નથી. મુક્તાનંદ સ્વામીની અદ્ભુત આ બધી વાતો છે. દરેક ભક્તો ખૂબ ધ્યાનથી સાંભળજો. પહેલી વાત, સ્વામીએ બધા ભક્તોને ભલામણ કરી ધર્મ નિયમ સાવધાન થઈને પાળજો. બીજી વાત સ્વામી કરે છે કે આ જગતમાં ગમે એટલા સંબંધો છે, ગમે એટલા સ્નેહી જીવો છે, પરંતુ ક્યાં સુધી દેહમાં આત્મા છે ત્યાં સુધી હેત ટકે છે, પછી કોઈને કોઈના ઉપર હેત ટકતું નથી. જીવવાળા શરીરમાં દુનિયાને હેત હોય છે અને તેના પ્રેતને દેખીને તો ઘૃણા થઈ જાય છે. વચનામૃતમાં મહારાજે વૈરાગ્ય માટેનું દ્રષ્ટાંત આપ્યું. જેમ કોઈક મૃત્યુની પથારીએ સૂતો હોય, મરણ પથારીએ સૂતેલી વ્યક્તિને બધામાંથી હેત તૂટી જાય છે. આ સત્ય છે. આપણે સમાજમાં પણ ઘણીવાર આવું ચિત્ર જોઈએ છીએ. હમણાંની જ અમેરિકાની બનેલી તાજી ઘટના, એપલના માલિક સ્ટીવ જોબ્સ 56 વર્ષની ઉંમર હતી, અચાનક કેન્સરના ભોગ બન્યા, મૃત્યુ આંખની સામે દેખાવા લાગ્યો, ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા. અઢળક સંપત્તિના ઢગલા ઉપર બેઠેલા, હજી તો જિંદગીના અબજો રૂપિયા કમાવાના કોડ જેણે કેળવી લીધા છે, આવા વ્યક્તિને અચાનક એકાએક સામે મૃત્યુ આવ્યું અને મરણ પથારીએ સૂતા સૂતા એ વ્યક્તિ જે છેલ્લા શબ્દો છેલ્લે ઉપદેશની વાત કરી, ત્યારે આપણને એમ લાગે બધાને સમજાય તો છે દાદા, હા, પણ થોડું મોડું સમજાય છે. સમજાણું તો ખરું, એમના છેલ્લા શબ્દો વાંચવા જેવા છે. સ્ટીવ જોબ્સ એનું જીવન થોડું મેં વાંચ્યું, કોઈક જાગૃત આત્મા તો હશે એ તો દેખાય આવે, પણ આ ભૌતિક દુનિયા એવી છે ને, બધાને ભૂલા પાડી દે, અક્ષરધામના મુક્ત આવે ને તોય ભૂલા પડી જાય, તો તમારી મારી શું દશા? આપણે તો આજ્ઞામાં ભગવાનની ધર્મની મર્યાદામાં રહીએ ને, એમાં જ ભલું છે. દેખાય છે એવું કે જીવ પ્રાણી માત્ર, એને બે જ મોટા બંધન છે, એક અહંકારનું અને એક આસક્તિનું. અહમનું બંધન એવું છે દેખાતું જ નથી. જેટલા કંઈ આ પૃથ્વી ઉપર વૃક્ષ છે, વનસ્પતિ છે, વેલ છે, લતાઓ છે, જે કંઈ તૃણ ઘાસ બધું આ સૃષ્ટિમાં દેખાય છે, એનું અંતિમ કારણ તો છે એનું બીજ, પણ બીજ દેખાતું નથી. બીજમાંથી છોડ થાય, વૃક્ષ થાય, વનસ્પતિ થાય, વેલ થાય, લતા થાય, દેખાય છે. એમ અહંકાર તો ઓળખાતો જ નથી. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ તો ત્યાં સુધી કહ્યું દેહાભિમાન કારણ શરીર સાથે જોડાયેલું છે, અક્ષરધામના દરવાજા સુધી પાછળ ને પાછળ રહે છે. ત્યાં સુધીમાં જો કોઈ ભૂલ થાય તો મહારાજ ધામમાં તેડવાયા હોય, વિમાનમાં બેસાડી દીધો હોય, દેહ અહીંથી પડી ગયો હોય, ચિતા ઉપર સળગાવવાની તૈયારી કરી દીધી હોય, તો પણ અક્ષરધામના દરવાજેથી પાછા આવ્યા હોય, આવા ઘણા પ્રસંગો છે. અક્ષરધામે કેમ જાસો જિજ્ઞાસુ, એ અક્ષરધામે જાતા માયા રોકશે. મહારાજ સુધી પહોંચવા માટે નો મોટો માર્ગ આપણે જ્યારે લીધો છે ને, ત્યારે વાલા ભક્તો આ બે બંધનને ઓળખવા જરૂરી છે. એક છે અહમ અને બીજું છે મમત્વ.
શિક્ષાપત્રીમાં મહારાજ એમ કહે, અહમ અને મમત્વ આનું જ નામ માયા છે. એમાં પણ અહમ એટલું સૂક્ષ્મ છે, એટલું સૂક્ષ્મ છે, ઓળખાતું જ નથી. મોટા મુક્ત હોય એને નથી ઓળખાણું, તો આપણી શું દશા? તો શાસ્ત્ર એમ કહે છે, મમત્વ પડ્યું છે એનો મતલબ કે એના મૂળમાં અહંકાર છે. સૃષ્ટિ નવપલ્લવિત છે એનો મતલબ કે જમીનમાં હજી બીજ પડ્યા છે, બીજ છે તો જ વૃક્ષ થાય. કારણ વિના કાર્ય શક્ય જ નથી. તો મમત્વને કેવી રીતે ઓળખવું? મમત્વ એટલે કે હેત. વચનામૃત પ્રથમનું 34મું, એમાં પણ મહારાજે વાત કરી, ભગવાને હેતરૂપી માયાની રચના કરી, આ સૃષ્ટિની રચના કરી, એવી કળ ચડાવી દીધી પુરુષને સ્ત્રીમાં, સ્ત્રીને પુરુષમાં, સહજ હેત થાય અને એમાંથી આખી સૃષ્ટિનું ચક્ર ચાલ્યા જ કરે, એમને એમ સૃષ્ટિનું ચક્ર ચાલ્યા કરે. ભગવાને એવી કળ ચડાવી કે ફરીવાર ભગવાનને દાખલો જ ન કરવો પડે, સંસારની ગાડી ચાલ્યા જ કરે. હેતરૂપી ભગવાનની માયાના પ્રવાહમાં આખું જગત તણાઈ રહ્યું છે, આખું જગત. સાધુ કે સંસારી, રાજા કે રંગ, પુરુષ કે સ્ત્રી, વૃદ્ધ હોય કે બાળક હોય, યુવાન હોય કે યુવતી હોય, આખો સંસાર આ પ્રવાહમાં તણાઈ રહ્યો છે. આપણે ઓળખવું પડશે આ તત્વને. ઓળખવા માટે એક બે નાની વાત કરી દઉં. જાનકીદાસ અને શીતલદાસ નામના બે સંન્યાસી ગુરુ શિષ્ય હતા. દ્વારિકાની યાત્રાએ જતા હતા. રામાનંદ સ્વામી મળ્યા, સ્વામીને વિનંતી કરી, પોતા પાસે પુસ્તક હશે સ્વામીને આપ્યું. ગુરુ શિષ્ય ગયા, યાત્રા કરીને નીકળતા હતા. જાનકીદાસ વૃદ્ધ હતા, દેહ પડી ગયો. એમના શિષ્ય શીતળદાસ આવ્યા. આ બાજુ રામાનંદ સ્વામી પણ દેહ છોડ્યો હતો. શ્રીજી મહારાજ ગાદી ઉપર હતા. મહારાજને વિનંતી કરી, અમારા ગુરુ મહારાજ પધારેલા, એમણે ગ્રંથ આપ્યો હતો, એ ગ્રંથ મને પાછો આપો, મારા ગુરુ તો હવે વૈકુંઠવાસી બન્યા છે, વૈકુંઠમાં પધાર્યા છે. નવયુવાન સહજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણે શીતલદાસજીને કહ્યું કે આપનો ગ્રંથ તો અમે પાછો આપીએ, પરંતુ આપે જે વાત કરી કે આપના ગુરુ મહારાજ વૈકુંઠમાં પધાર્યા છે, એ વાત મને વ્યાજબી નથી લાગતી, આમ કેમ બોલો છો? અમે બતાવીએ આપના ગુરુ ક્યાં પહોંચ્યા છે? અંતર્યામી ભગવાન શ્રીહરિએ કેવો મર્મમાં વાત, કેવી મર્મ વાત સમજાવી. શીતલદાસજીએ કહ્યું, પ્રભુ આપ બતાવો તો. ગ્રંથ મગાવ્યો, આપ્યો, ગ્રંથ ખોલવા કહ્યું, ગ્રંથ જેવો ખોલ્યો. મહારાજ કહે, એ ગ્રંથના પાના ઉંચકો. પાના ઉંચક્યા, વચ્ચેથી એક ડબ્બી નીકળી. આ ડબ્બી ખોલો. ડબ્બી ખોલતાની સાથે અંદર એક ચાંદીનો રૂપિયો દેખાણો. અરે પ્રભુ આ શું? હજી અંદર નજર કરો. અંદર નજર કરી ચાંદીના રૂપિયાની ચારે બાજુ ભરડો લઈને એક નાનો એવો સર્પનો કણો બેઠેલો. ભગવાન શ્રીહરિએ કહ્યું, શીતલદાસજી આપના ગુરુ મહાન હતા, પરંતુ અંતિમ સમયમાં આ ધનની વાસના રહીને, એક રૂપિયાની વાસના હતીને આટલા મોટા સાધુને સર્પનો કણો થવું પડ્યું. દાદા, જ્યાં વાસના જેની જરી રહે છે ત્યાં જન્મ તે તો જઈને લહે છે, માટે થજો સૌ નિર્વાસનિક, જો જન્મ મૃત્યુ તણી હોય બીક. સાધુ કે સંસારી, બધાને આ બે જ વસ્તુનું બંધન છે, એક અહંકાર અને બીજું મમત્વ. અહમને ઓળખવું એ જ અઘરું છે. મમત્વ ઓળખી શકાય છે. મમત્વ એટલે હેત, આસક્તિ, વાસના, જે ગણો તે. કરોડો અબજો પ્રકારની વાસનાઓ છે, ઈચ્છાઓ છે, ધનની, પદાર્થની, પુત્ર કલત્ર સુમિત્ર ચરિત્ર ધરાધન ધામહે બંધન ઝીકો. આ દુનિયાની તમામ વસ્તુ બંધનરૂપ છે. ભરતજીને ભગવાનના પુત્ર હતા, પૃથ્વીનું રાજ્ય ન નડ્યું, સુંદર પત્ની હતી એ ન નડી, આજ્ઞાંકિત દીકરાઓ હતા એ ન નડ્યા,
જંગલમાં ગયા, બધાનો ત્યાગ કરી અને એક હરણનું બચ્ચું, એમાં બંધન થયું. માટે કોને ક્યારે કેમાં બંધન થાય એ નક્કી જ નથી. એટલા માટે બસ ભગવાનને રોજ પ્રાર્થના કરીએ, તમારી મૂર્તિ વિના એ મારા નાથ રે, બીજું મને આપસો માં, બીજું મને આપસો માં, તમારી મૂર્તિ વિના હે મારા નાથ રે, બીજું મને આપસો માં, બીજું મને આપસો માં. વાસના એવી ખરાબ છે. વરાહખેર હતા, બહુ સરારી ભગત પેથાપુરના, પણ બહુ ઈચ્છા હતી, આસક્તિ હતી, વાસના હતી, શું એક દીકરો થાય તો સારું. કેવી કેવી આસક્તિ દાદા, ઘણાને એવું હોય બે સ્ટોર છે ને, દીકરા ત્રણ છે, સ્વામી ત્રણ સ્ટોર થઈ જાય ને હું છૂટો થઈ જાઉં. ભલા માણસ, ભગવાને બે આપ્યા એમાં સંતોષ માનો ને. બ્યાસી વર્ષના બુઢા થયા હોય અને જોબમાં લે ઓફ મળે તો વિનંતી કરવા આવે કે સ્વામી દયા કરો ને, મહારાજને પ્રાર્થના કરો ને કે જોબનું ગોઠવાઈ જાય, ઘરે બેઠા બેઠા સમય જતો નથી. અરે ભાઈ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે. હવે આ ઉંમર ભગવાનની ભક્તિની છે, વાસના તોડવાની છે. અરે ગુજરાતીના સાહિત્યકાર કેટલું અદ્ભુત લખે, વાત કલમ તૂટી જાય એવી વાત દાદા. કડવા લીમડાની કડવી લીંબોળી પણ, કેવું સેન્ટેન્સ છે દાદા સાંભળજો, કડવા લીમડાની કડવી લીંબોળી પણ ખરતા પહેલા કડવાશ છોડી દે છે. આમાંથી માણસે શીખવા જેવું એટલું જ છે, મરતા પહેલા આ વાસનાની આસક્તિની કડવાશ આપણે છોડી દેવી જોઈએ. વરાહખેરને દીકરાની આસક્તિ, દીકરો થાય તો સારું સારું, પણ અંતે તો ભગવાનની ધાર્યું બધું શ્રી હરિનું જ થાય. થયું શું, જિંદગી એટલે શું, ધાર્યું હોય તે ન થાય અને ના ધાર્યું હોય તે થાય, આનું નામ જિંદગી. એક હરિભક્તનો ફોન આવ્યો, સ્વામી અમારી મોટેલમાં એક બહુ મોટું ડેલિગેશન આવવાનું હતું, અમારી મોટેલમાં આખા વર્ષમાં પ્રોફિટ થયો, એના કરતાં વધારે આ અમારે 15 દિવસમાં થવાનો હતો, સ્વામી આખું ડેલિગેશન કેન્સલ થયું. આ કોરોના વાયરસે તો હદ કરી નાખી. ભલા માણસ, આટલા બધા માણસો મરી ગયા, દુનિયામાં આટલા બધા માણસો હેરાન થાય છે, એ તને ન દેખાણું. ખાલી મોટેલમાં એક ડેલિગેશન કેન્સલ થયું, એક ગ્રુપ આવવાનું બંધ થયું, એ દેખાય છે. આસક્તિ છે ને દાદા, ખતરનાક તત્વ છે. આને સમજવા માટે આપણે બહુ લાંબી યાત્રા કરવી પડે એવી છે. પૂજ્યપાદ ગુરુજીએ શિક્ષાપત્રી ભાષ્યની કથા વડોદરા ગુરુકુલમાં કરી હતી, એમાં 8 દિવસ માયા ઉપર કથા કરી છે. 8 દિવસ, એ 8 કલાકની નહીં, આમ તો કલાક તો ઘણા વધારે થાય. 8 દિવસની કથા આપણે સાવધાન થઈને સાંભળીએ ને ત્યારે મગજમાં થોડું થોડું ઉતરે કે આ માયા, આ મમતા, આ મોહ, આ બધું શું છે. વરાહખેર સારા હરિભક્ત, બહુ ઈચ્છા રાખે દીકરો થાય તો સારું, દીકરો પણ ભગવાને દીકરી આપી. પછી તો ઈચ્છા છોડી દીધી, હવે ઈચ્છા પાછી બદલી દાદા. આ આસક્તિ છે ને, ઈચ્છા છે ને, માણસ યુવાન થાય ત્યારે ઈચ્છાનો જન્મ થાય, અને મનુષ્ય વૃદ્ધ થાય ત્યારે ઈચ્છાઓ યુવાન થાય. પછી હાથ ચાલતા ન હોય, પગ ચાલતા ન હોય, પેટમાં પચતું ન હોય, ખાવાની ઈચ્છા, જાત જાતનું જોવાની ઈચ્છા, જાત જાતનું ફરવાની ઈચ્છા. સ્વામી હું 52 દેશ ફેર્યો છું, બસ હવે 7 દેશ જોવા છે, ભગવાનને પ્રાર્થના કરો મરતા પહેલા જોયા ઉલો. ન્યૂજર્સીમાં ઘટના ઘટેલી, 73 યર ઓલ્ડ સ્ત્રી, એને પ્લેનમાંથી કૂદવાની ઈચ્છા, તો 15,000 કે કેટલા હજાર ફૂટ ઉપરથી નીચે કૂદી, એના પગ ભાંગી ગયા. ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે તમને કેવું, તમારો અનુભવ કેવો થયો, તો કે ભલે મારા પગ ભાંગ્યા
પણ મારી અંતિમ ઈચ્છા મરતા પહેલાંની હતી એટલે પૂરી થઈ ગઈ ને લો. ઈચ્છા એવું તત્વ છે ને. હેજી મારી મમતા મરે નહીં એનું મારે શું કરવું. માણસનો મોહ માકડ જેવો છે દાદા. કેવો છે? માકડ. એમાં એવું કહેવાય કે માકડ છે ને એને 6 મહિના ખાવા ન મળે ને તો સુકાઈને ફોતરા જેવો થઈ જાય તો પણ મરે નહીં. અને આવો હાવ સુકાઈ ગયેલો ફોતરા જેવો થઈને પડ્યો હોય ને એને જો કંઈક લોહીનું ટચકું મળી ગયું તો પાછો કેવો થઈ જાય? ટેટા જેવો થઈ જાય. અને એમાં એવું કહેવાય છે કે માકડ જો મર્યો ભૂલે ચૂકે પણ તો એના શરીરના જેટલા જીવાત છે ને એમાંથી પાછા બીજા માકડ થાય. એટલે માકડ જીવે તોય નડે અને મરે તો વધારે નડે. બોલો એનું શું કરવું દાદા? એમ ઈચ્છા તત્વ એવું છે ને એ પૂરી થાય તો વધારે હેરાન કરે. કારણ કે ઈચ્છા પૂરી થાય ને એમાં બીજી 10 ઈચ્છાનો જન્મ થાય અને ઈચ્છા પૂરી ન થાય ને તોય હેરાન કરે. એના કરતાં ઈચ્છાનો ત્યાગ કરવો, ઈચ્છાથી દૂર રહેવું, આસક્તિથી દૂર થવું, આ જ સાચું જીવન છે. વરાખેર એની પહેલી ઈચ્છાથી દીકરો થાય તો સારું. દીકરો તો ન થયો, પછી દીકરી થઈ, દીકરીને ઉછેરી, મોટી કરી, પરણાવી, મનમાં એટલી મોટી ઈચ્છા કે દીકરીને ત્યાં દીકરો થાય એનું મોઢું જોઈ લઉં. પણ એમ કરતા કરતા તો દેહ પડવાનો સમય થયો, દેહ પડી ગયો, વાસના હતી. થોડા સમય પછી દીકરીને ત્યાં દીકરો થયો, રડ્યા જ કરે, શાંત પડે જ નહીં. ગામમાં સંતો આવેલા, સંતો પાસે દીકરાને લઈ ગયા અને પૂછાયું, સ્વામીજી આને કંઈ વળગાટ છે, કંઈ તકલીફ છે? જુઓ ને, જન્મ્યો ત્યારથી રડ્યા જ કરે છે, રડ્યા જ કરે છે, રડ્યા જ કરે છે. અને ત્યારે સ્વામીએ ખોળામાં લીધો, આંખો બંધ કરી મહારાજને પ્રાર્થના કરી. અને સ્વામી તો ત્રિકાળદર્શી જાણી ગયા અને સ્વામી કહ્યું, ઓત તારી આ તો બેટીકા બાપ હે. આ તો દીકરીના બાપા આવ્યા છે. દીકરીને ત્યાં દીકરાની વાસના હતી તો કોણ આવ્યા? પોતે થયા વાસનામય. બોલો એટલા માટે દુઃખનું કારણ આસક્તિ છે. ગઈકાલે આપણે સાંભળ્યું હતું ને, મુક્તાનંદ સ્વામી કહે છે કે ગમે તેવો નજીકનો સગો હોય, મિત્ર હોય, પણ એનો આત્મા નીકળી જાય ને દેહને કોઈ રાખતા નથી. સાંભળો, અને રાજપાટ અને અપાર ધનદોલત એ બધું પુત્ર ન હોય તો ખારું, એટલે કે અરુચતું લાગે. ઘણા પુત્રને માટે તો અણઘટતું, વધારે પડતું મહત્વ રાખે છે. તેને માટે તન ધન પ્રાણ સુદ્ધા અર્પણ કરી દે છે. પુત્ર માટે માણસ શું નથી કરતો! પુત્રનો મોહ કેવો ખતરનાક છે! ધૃતરાષ્ટ્રને ખબર હતી દુર્યોધન ખોટું કરી રહ્યો છે, પણ પુત્રના મોહે ધૃતરાષ્ટ્ર પાસે કેટલા બધા પાપ કરાવ્યા. મારે વાત ન કરવી જોઈએ પણ કરી દઉં, અત્યારે ભારતની અંદર, કોંગ્રેસની અંદર આપણે જાણીએ છીએ પુત્રનો મોહ કેટલો ખતરનાક, દેશ માટે આપણે કેવી દુર્દશા કરી રહ્યો છે. એટલે પુત્રના મોહે કરીને આખી દુનિયાને દેખાય છે. આવા દ્રષ્ટાંત આપવા યોગ્ય નથી, પણ સમય એવો છે, અત્યારે આ બધી વાતો કરવી પડે એમ છે. આ પ્રત્યક્ષ પ્રમાણ છે આપણી સામે, મોહ શું છે સમજવા માટેના. શિવસેના જેવા સંગઠનો જેને રાષ્ટ્રની રક્ષા માટે કેવા બલિદાનો આપ્યા છે, પણ પુત્રના મોહે એની પાસે કેવું કેવું વિપરીત કામ કરાવે છે. મોહ જાગે ને, મોહ સકલ વ્યાધિન કર મૂલા, પુની ઉપજહી બહુ સોલા. સકલ વ્યાધિન કર મૂલા, બધી ઉપાધિનું કારણ છે મોહ, બધા દુઃખનું કારણ છે આસક્તિ. પુત્ર માટે પ્રાણ પણ આપી દે. અસત્પુરુષ તો ભારે દંભ કરતા હોય, એને ખબર પડી જાય અને પુત્રની આસક્તિ છે, આશીર્વાદ આપે તારે ત્યાં દીકરો થશે, અમે ભગવાનને પ્રાર્થના કરીએ. સ્વાર્થથી પીડાતો મનુષ્ય વિચારીને દેખતો જ નથી, એને તો એનો સ્વાર્થ પૂરો થાય એમાં સત્પુરુષપણું દેખાય. પુત્રના લોભથી દરેક નર નારી અપાર ધનાઢ્યો રાજા મહારાજાઓ પણ ન કરવાનું બધું કરે છે.
આવું બધું કર્યા પછી કદાચ તેને એકાદ પુત્ર થાય. સાંભળો, સ્વામી વાત કરે છે, ઈચ્છા પૂરી થઈ ગઈ. તે સાત ખોટના પુત્રમાં તેના મા બાપ પોતાના પ્રાણ અર્પે, જેવા કે પોતાના દેહમાં પ્રાણ ફરતા હોય એવો પ્રાણ દીકરામાં ફરવા લાગે. પુત્રને જેટલું દુઃખ પડે તેના માતા પિતા પોતાનું દુઃખ માને. પુત્ર તો મળ્યો પણ દુઃખ ટળ્યું નહીં, દુઃખ વધ્યું ઉલટાનું. શ્રીમદ ભાગવતની પ્રથમ કથા તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ નામના પવિત્ર પંડિત વિદ્વાન બ્રાહ્મણ હતા, શાસ્ત્રના જ્ઞાતા હતા, સુખી સંપન્ન હતા, પણ સમાજમાં લોકો મેણું મારતા, તું વાંજ્યો છે વાંજ્યો છે. એની પત્નીને ગમતું નહીં, પત્ની રડતી, એટલે આત્મદેવ દુઃખી દુઃખી થઈ ગયા. અનેક ઉપાય કર્યા છતાં પુત્ર ન થયો, પછી તો મૃત્યુ થાય એવા વિચારથી મરવા માટે આત્મહત્યા કરવા જંગલમાં નીકળી પડ્યા. ઘોર ઊંડા જંગલમાં જતા હતા, એમાં એક મહાત્માજી મળ્યા. એના ચરણમાં માથું મૂકી એટલું રડ્યા, ભાઈ કેમ આટલું કેમ રડે છે, શું દુઃખ છે, બધી દિલ ખોલીને વાત કરી. પેલા સંતે કહ્યું, ભાઈ એક સાચી વાત કરું મારા અનુભવની, હા, તું દીકરો મળે એટલે દુઃખી છે. હું સંત છું, સંસાર ત્યાગીને આવ્યો છું. મેં શા માટે સંસાર ત્યાગ્યો તને ખબર છે? દીકરો હતો ને, એના દુઃખથી દુઃખી થઈ હું સંસારમાંથી નીકળી ગયો. તું ભગવાનનો ઉપકાર માન કે ભગવાને તને દુઃખમાં નથી નાખ્યો હજી. આત્મદેવ માથું પછાડીને કહેવા લાગ્યો, પરંતુ હવે પુત્ર વિના હું જીવી શકું એમ નથી, દીકરો બહુ દુઃખ આપશે. મહાત્માજી, તો મને મરવાની છૂટ આપો, હું જંગલમાં જઈશ, આત્મહત્યા કરીશ, પણ પાછો નહીં જાઉં. સાધુને લાગ્યો, મરશે, બ્રાહ્મણ છે, મરશે તો આત્મહત્યા લાગશે. સંતે ભગવાનને પ્રાર્થના કરી, એક ફળ આપું, આ ફળ તારી પત્નીને જમાડજે, એમાંથી દીકરો થશે. આશીર્વાદ આપ્યા, ફળ લઈને ઘરે આવે. એની પત્નીનું નામ ધુંધલી હતું. શ્રીમદ ભાગવતની આ કથા અત્યારે દરેક ગ્રહસ્થ ભક્તોએ યાદ રાખવી જોઈએ, સાંભળવી જોઈએ. સંસારનું ચિત્ર આવું જ છે. કંઈક પત્નીને થયું, પેટમાં દીકરાને રાખવો, એને પોષવો, આ તો કેટલું વિચિત્ર છે, એનાથી કેટલું બધું દુઃખ આવે. સ્ત્રીએ એ ફળ છુપી રીતે ગાયને ખવડાવી દીધું. તમે કલ્પના કરો, ખોટો ખોટો ઢોંગ કર્યો. એની બેનપણીને થોડા પૈસા આપી દીધા, બહુ શ્રીમંત ઘર હતું એટલે, કે તારે ત્યાં દીકરો થાય મને આપી દેજે. પતિથી છુપાવી, કોઈકનો દીકરો પોતાનો દીકરો છે એમ કહીને પતિને સમજાવી દીધું, ભણાવી દીધું, અને સમય જતાં ગાયને ત્યાં પણ દીકરો થયો. પણ શાસ્ત્ર એમ કહે છે, આત્મદેવ એટલા દુઃખી થયા, પેલો દીકરો એટલો દુષ્ટ પાકેલો, એટલો દુષ્ટ પાકેલો. આત્મદેવ દીકરાના ત્રાસથી ઘર છોડીને જતા રહ્યા. એની માં ધુંધુલી દીકરાના ત્રાસથી કૂવામાં પડીને મરી, ભાગવતજી કહે છે. ભાગવતજી, એનો અર્થ એ છે, ભગવાને આપણને જે આપ્યું છે ને સ્વીકારી લો. દીકરા આપ્યા છે, એને દીકરાઓ સંસ્કારી થાય એ વસ્તુ પ્રયત્ન કરવો જોઈએ. દીકરા નથી આપ્યા, દીકરી આપી છે, એને પ્રેમથી દીકરીને સંસ્કાર આપવા પ્રયત્ન કરવો જોઈએ. અને જેને દીકરા કે દીકરી કશું જ નથી આપ્યું, એણે એમ માનવું જોઈએ ભગવાને મોટી કૃપા કરી છે. આપણા લોયાધામ પરિવારમાં એવા ભક્તો છે, હું ક્યારેક તમને બતાવીશ. એમ કરતાં કદાચ પુત્રનું મરણ થઈ જાય તો બારે માસ દુઃખ દુઃખને દુઃખ. પુત્રનો દેહ અત્યંત દુર્લભ હતો, પણ જ્યારે તેનો પ્રાણનાશ થયો ત્યારે તે ઘરમાં દેહ રાખ્યા જેવો રહ્યો નહીં, તે તો સ્મશાનને યોગ્ય કહેવાય. શુભ બુદ્ધિથી જો વિચારીએ તો જણાશે કે રાજા ઘણા મળે, ધનવાન પણ ઘણા મળે, પણ એકાંતિક હરિભક્ત મળવા અતિશય દુર્લભ છે. રાજા મળી શકે, ધનવાન મળી શકે, પણ એકાંતિક ભક્ત મળવા દુર્લભ છે. અરે ગુણાત્યાનંદ સ્વામી કહે, સારી મેળી જાજુ દ્રવ્ય રૂપવંતી સ્ત્રી મળે ભગવાનની કૃપા નથી, રૂઢા સાધુનો સંગ મળે ને ભગવાનની કૃપા છે. શ્રીમદ ભાગવત એમ કહે, ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગ મમ ચલભતે મનુજો યદાવે. આપણે કેટલા ભાગ્યશાળી, આ કળિયુગમાં આવા કપરા સમયમાં આપણને મહારાજ મળ્યા, અને મહારાજને ઓળખાવે એવા પૂજ્યપાદ ગુરુદેવ જેવા સંત મળ્યા, આવા લોયાધામના આપણને સંતો મળ્યા. કેટલા પવિત્ર સંતો,
પૂજ્ય નિષ્કામ સ્વામી, નીલકંઠ સ્વામી, ધ્યાન સ્વામી, ઋષિ સ્વામી, આ બધા સંતો કેવા મળ્યા આપણને? બસ વાલા ભક્તો, હવે આપણને આવા સંતો, આવા હરિભક્તો, આપણા લોયાધામ પરિવારના જે હરિભક્તો છે, એના સદગુણો છે, એનું સમર્પણ છે, એની સેવાઓ છે, ક્યારેક વિચાર કરવો. આ કળિયુગમાં આવી પ્રાપ્તિ કરોડો જન્મના પુણ્ય હોય ને એને જ થાય, એ પ્રાપ્તિ આપણને થઈ છે. હવે ફ્લોરિડામાં રહીએ છીએ, ત્યાં પણ એવા ભક્તો છે. હમણાં મને લાગે ગઈકાલે જ ને હોળીનો દિવસ હતો ને, ગઈકાલે જ, ગઈકાલે ફ્લોરિડા મંદિરમાં, વેલરિકોમાં હોળી દહનનો કાર્યક્રમ રાખ્યો હતો અને ચાલુ દિવસ હતો, તેમ છતાં કેટલી મોટી સંખ્યામાં ભક્તો પધાર્યા હતા. રસિક સ્વામીએ બધા ફોટા મને મોકલ્યા, હરિભક્તોએ ફોટા મોકલ્યા હતા. પણ આપણને એમ થાય કે લોયાધામ પરિવારમાં આપણને આવા મહારાજ મળ્યા, આવા ગુરુજી મળ્યા, આવા સંતો મળ્યા અને આવા ભક્તોનો ભીડો મળ્યો છે, આ ભગવાનની મોટી કૃપા. હવે કરવા જેવું એ છે, આ ભીડાની અંદર પડ્યા રહીએ, આ ભીડાને પકડી રાખીએ. બસ દુર્લભમાં દુર્લભ ભગવાનના ભક્ત છે. જે સત્સંગના ધર્મ નિયમોમાં કાંઈ કસર રાખતા ન હોય, આવા જે હરિભક્ત છે તે મળે, તે સૌથી વધારે સુખ છે. લો, સૌથી મોટું સુખ ધર્મ નિયમમાં ઢીલ વિનાના સંત ભક્ત મળે તે આપણને મળ્યા છે, મોટા મોટું સુખ છે. ધન સત્તા મળે એ સુખ નથી, સાગર ગ્રંથ કહે છે. જુઓ, દેહ કો સુખ દુઃખ જેહ, સંસાર કો સુખ દુઃખ જેતો જેહી, હરિજન માનતન તેહ, હરિવચન સુખ માને જોવું. સંસાર દેહ કર માનત સુખા, કિતના અચ્છા લેખા. દેખો, ભગવાનના વચનમાં સુખ માનનારો, ભગવાનનો ભક્ત છે તે દેહના સુખ દુઃખને અને સંસારના સુખ દુઃખને દિલમાં ધરતો નથી. આ સંસારમાં તો કોરોના વાયરસ, એ જશે પછી બીજો વાયરસ, એ જશે પછી ત્રીજો વાયરસ, ચાલ્યા જ કરવાનું. સંસારના સુખ દુઃખને દિલમાં ધરતો નથી. સંસારમાં દુઃખ છે, હતું અને રહેશે. ભગવાન બુદ્ધ, એમણે ચાર આર્ય સત્યો આપ્યા. હજારો વર્ષ પહેલાની આ તો ઘટના છે. એમાંનું પહેલું સત્ય ભગવાન બુદ્ધ એમ કહે, આ સંસાર દુઃખરૂપ છે. સંસારમાં સુખ છે કે નહીં એ સવાલ છે, પણ દુઃખ તો છે જ. દુઃખરૂપ સંસારને આપણે સુખરૂપ માનો છે, પછી તો આપણી ઈચ્છા પૂરી થવાની જ નથી, અને ઈચ્છા પૂરી ન થાય એટલે દુઃખ થાય જ. ભગવાનની ભક્તિમાં સુખ છે, આજ્ઞા પાળવામાં સુખ છે, સંતો ભક્તોના સમાગમમાં સુખ છે. કેટલી અદ્ભુત વાતો આવે છે. જુઓ, સંસારમાં સુખ છે અને દેહમાં પણ સુખ છે, અને ભગવાનના નિયમ ધર્મમાં દુઃખ છે એવું જે સમજતો હોય, તો તે સમજણ હરિભક્તની નથી, પણ તે તો વિમુખ જીવની સમજણ છે. આ એક એક વાત એટલી અદ્ભુત અને બેજોડ છે ને. રાતમાં અને દિવસમાં જેટલો ફેર છે, તેટલો ફેર હરિભક્તની સમજણ અને વિમુખ જીવની સમજણમાં છે, એમ માનવું. ભક્તની સમજણ આખી જુદી હોય, જગતના જીવની સમજણ આખી જુદી હોય. અરે ગુણાત્યાનંદ સ્વામીને યાદ કરીએ. સ્વામી કહે, ભૂખ્યા થયેલા ઢોરને ઘાસ ખાતા જોઈને ભૂખ્યો થયેલો ભરવાડ ઘાસ નથી ખાતો. કેમ? એ એમ વિચારે છે કે આ તો ઢોર છે એટલે ઘાસ ખાય, હું તો માણસ છું. એક ભરવાડમાં પણ આટલો વિવેક અને વિચાર છે એમ કુસંગી જીવને ફેલ ફતુર કરતા જોઈને સત્સંગી ક્યારે એ રવાડે ન ચડે, એ મોંઘી ગાડી વાપરે, જાત જાતના નખરાવ કરે, અલગ અલગ પ્રકારના ટેટા કરે, ફાટેલા ચિત્ર વિચિત્ર પ્રકારના કપડાં પહેરે, આવું એક પણ કુલક્ષણ ભગવાનનો ભક્ત પોતાના ઘરમાં કરવા ન દે, એમ વિચારે કે તો કુસંગી જીવો છે, હું તો સત્સંગી છું, શ્રીહરિનો આશ્રિત છું. મુક્તાનંદ સ્વામી આટલી વાત કરી રહ્યા ત્યારે શ્રીહરિ સ્નાન કરીને સભામાં પધાર્યા. બધા સંતો હરિભક્તો ઊભા થયા. શ્રીહરિ હિંડોળા ઉપર બેઠા. જ્યાં જેનો જેવો અધિકાર હતો તે પ્રમાણે બધી સભા બેસી ગઈ. સંતો, વર્ણિયો, પાર્ષદો સૌ સૌના વર્ગમાં બેઠા. બાઈઓ બાઈઓમાં બેઠી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર ચાર વર્ણના હરિભક્તો પોતપોતાના વર્ણમાં જોઈ વિચારીને યોગ્ય રીતે બેઠા. સભાની આવી રીત જોઈને સુખધામ, ઘનશ્યામ, શ્રીહરિ અત્યંત પ્રસન્ન થયા.
ભગવાનને આપણું વર્તન જ ગમે છે, આપણો વિવેક જ ગમે છે. વિવેકમય સભા હતી, સંતો, બ્રહ્મચારી, પાર્ષદો, હરિભક્તો અને બહેનો યોગ્ય જગ્યાએ બધા બેઠા, અતિશય રાજી થયા. અને ભુજમાં રંગોત્સવના એ પર્વમાં હિંડોળા ખાતે હિચકતા હિચકતા હરિકૃષ્ણ મહારાજે અત્યંત હેત લાવીને જે હરિભક્તો ઉપર હેતની વર્ષા કરીને, કૃપાની વર્ષા કરીને, એ વાત આપણે આવતીકાલે સાંભળશું. એવી મજાની મહારાજે વાત કરી છે, એવી મજાની. આ બધી વાતો હું રોજ વાંચું ને ત્યારે એમ થાય કે આ બધા શાસ્ત્રો છે ને, ગઈકાલે આપણે સાંભળ્યું ને, શાસ્તિચ ત્રાયતેચ ઇતિ શાસ્ત્રમ, જે શાસન કરે અને સંરક્ષણ કરે એનું નામ શાસ્ત્ર. શાસન કરવું એટલે સાચું ને ખોટું એ આપણને બતાવે, સાચું ને ખોટું બતાવી આપણું રક્ષણ કરે. તમે સાચા માર્ગે ચાલશો તો ગેરંટી આપીએ છીએ તમે સુખી જ થશો. આવા શાસ્ત્રો આપણને મળ્યા છે અને એ પણ કૃપા આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામીને, આધારાનંદ સ્વામીની, આવા સદગુરુ સંતોના ચરણમાં વંદન કરી આગળની કથા આવતીકાલે. બધા ભક્ત મંતવ્ય લખો છો, લખતા રહેજો, ખૂબ આનંદ થાય છે તમારું મંતવ્ય વાંચીને. એટલે બધા ભક્તો મંતવ્ય લખજો, આવી કથા વાર્તા એકાબીજા ભક્તોને સાંભળવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપજો. બોલો ઘનશ્યામ મહારાજની જય.